જોઈએ સમાચાર વિગતવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોરબી સાથે વિશેષ નાતો રહ્યો છે જેમાં વર્ષ ઓગણીસો અગણસીમાં મચ્છુ જળ હોનારતની દુર્ઘટના બાદ તે સમયે આરએસએસના કાર્યકર તરીકે નરેન્દ્ર મોદી મોરબી આવ્યા હતા વીસ દિવસ મોરબી રોકાઈને રાહત બચાવની કામગીરી પણ તેમણે કરી હતી આ ઉપરાંત તે સમયના મોરબીના આરએસએસના કાર્યકર્તાઓ રહી ચૂકેલા અગ્રણીઓ સાથે પણ તેઓનો ઘનિષ્ઠ નાતો રહ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ મોરબીને ઉદ્યોગ નીતિ તેમજ વિકાસના કામોમાં પણ યોગદાન આપવાયું હતું એક આદર્શ નેતા તરીકે મોરબીવાસીઓમાં તેઓ સારી નામના ધરાવે છે ત્યારે નવી શિક્ષણ નીતિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહનને સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કડક કાયદા સ્વચ્છતા અભિયાન અને તેમના અથાગ પ્રયાસોથી આગામી સમયમાં ભારત વિશ્વ ગુરુ બને તેવી મોરબીવાસીઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે નરેન્દ્ર મોદી અને મોરબીનો ખૂબ જ જૂનો નાતો છે જ્યારે મોરબીમાં ઝડપ્રલય આવ્યું હતું ત્યારે જે મોદી સાહેબ છે તે મોરબીમાં વીસ દિવસ રોકાયા હતા અને વીસ દિવસ દરમિયાન તેઓએ ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરી હતી આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત આપણી સાથે અત્યારે જે મોરબીના જે પ્રબુદ્ધ નાગરિકો છે તે આપણી સાથે જોડાયેલા છે અને એમની સાથે જ આપણે વાત કરીશું કે તેમનો તેમનો કેવો અનુભવ હતો સૌ આપણે વાત કરીએ દિનેશભાઈ વડસોલા સાથે દિનેશભાઈ હું તમને પૂછવા માગીશ કે જ્યારે મોરબીમાં જળ પ્રલય આવ્યું હતું ને નરેન્દ્ર મોદી વીસ દિવસ રોકાણ હતા આ જળ પ્રલય કેવી રીતે આવ્યું હતું ને એમાં નરેન્દ્ર મોદી સાહેબે કઈ કઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી હતી પ્રારબ્ધને અહીં કોણ ગાંઠે છે પડકાલ જિલ્લાનો હું માણસ છું તે જ ઉછીનું લવું નહીં જાતે બળનારું ફાનસ છું આ પંક્તિ જેના વિશે લખાયેલી છે એ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે ત્યારે આજે સમગ્ર મોરબી વતી આદરણીય આપણા વડાપ્રધાનશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આપ જ્યારે પ્રશ્ન સરસ મજાનો કર્યો છે કે અગિયાર આઠ ઓગણીસો ઓગણીસને દિવસે મોરબી ઉપર એક મચ્છુએ જળ પ્રલય કર્યો મચ્છુ બે ડેમ છે એ ઉપરવાસમાં ખૂબ પાણીની આવક હતી અને દસ તારીખથી શરૂ થયેલો દસ તારીખની રાત્રે શરૂ થયેલો નવ વાગે વરસાદ સતત ધોધમાર વરસાદ ચાલુ રહ્યો એના કારણે મચ્છુ ડેમની આવક કરતાં જાવક ઓછી થઈ અને એના કારણે જે મચ્છુ ડેમ ટૂટ્યો અને હજારોની સંખ્યામાં લોકોએ જાન ગુમાવ્યા અને ખૂબ બધી મોટી સંપત્તિ ચારે બાજુ ગંદકીને એવી બધી ફેલાયેલી હતી એ વખતે હાલના આપણા વડાપ્રધાન ત્યારે એ વખતે તેઓ પ્રચારકજી તરીકે કામ કરતા હતા તેઓ મોરબી આવ્યા અને મોરબીમાં વીસ દિવસ સુધી રોકાયા અને મોરબીમાં આમ ચાલવા જઈએ તો ચાલી ન શકાય એટલી લાશો પડેલી હતી ચારે બાજુ ગંદકી હતી ચારે બાજુ લાશોના ઢેર હતા એવા સમયે મોદી સાહેબે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરી અને અનેક લાશોને દફનાવી અનેક ગંદકીઓ સાફ કરી અને અનેક જગ્યાએ લોકોને સાંત્વના આપી અને મોરબીમાં વીસ દિવસ રોકાવું એટલે એ સમયે ખૂબ કપરું કામ હતું ગમે ત્યાં તેઓ જમવાનું મળે ન મળે એવા એવા કાળમાં એમને મોરબીની ખૂબ સેવા કરી છે ત્યારે અત્યારે જે અત્યારે જે એના પછીનું જે મોરબી છે એ ખૂબ જોવા જેવું છે ને એ વખતે મોરબી પાયમાલ થઈ ગયું હતું પણ નરેન્દ્ર મોદી સાહેબ જેવા બીજા અનેક લોકોએ આવી અને મોરબીને બેઠું કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે આ રીતે આપણા જે વડાપ્રધાન છે એમનું નાનપણથી જ એમનું જીવન લોકોના સેવા માટે પ્રજાના કલ્યાણ માટે નિમાયેલું છે એટલા માટે આજે આજે એમને જ્યારે જન્મદિવસ છે અને વિશ્વ લેવલે જ્યારે આપણા ભારતને તેઓ વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છે ત્યારે આવતા દિવસોમાં પણ એ લોકોની આવી રીતે સેવા કરતા રહીએ અને ભવિષ્યમાં જ્યારે પણ એ મોરબી આવ્યા જ્યારે વડાપ્રધાન થયા એના આગલા વર્ષે ત્યારે એના બદલામાં મોરબીની જનતાએ એમને ચાંદીથી રજતચુલ્લા કરેલી હતી ચાંદીથી જોઈખા હતા એટલે એવા આ નરેન્દ્ર મોદી સાહેબ છે અને એટલે બાળપણથી જ તેઓ સેવા સાથે જોડાયેલા છે અને એવા એક સંઘ સાથે જોડાયેલા છે કે જેમનું કામ જ સેવા કરવાનું છે તો આ તકે ફરી મોરબી મોરબીની તમામ જનતાઓ વતી મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ ધન્યવાદ આપીએ આપણી સાથે અન્ય વ્યક્તિઓ પણ જોડાય છે એને પણ આપણે નરેન્દ્ર મોદીના બીજા પ્રશ્નો વિશે પૂછીએ સાહેબ આપણું નામ મારું નામ હિતેશ ગોપાણી છે વ્યવસાય મારો પ્રાથમિક શિક્ષક છે વાત કરીએ તો આપણે નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે તો એની કઈ વાતો આપણને ખૂબ જ સારી લાગે છે કે જે આપણે શિક્ષક તરીકે આપણે કહેશું શિક્ષક તરીકે એક વાત કરું તો શિક્ષણમાં જે વાસ્તવિક રીતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ઘણા ઘણા નવા વિચારો શિક્ષણમાં એમને અમલીકરણ માટે મૂકેલા છે જેમ કે શરૂઆત કરીએ તો કન્યા કેળવણી જ્યારે ગુજરાતમાં કન્યાઓનું શિક્ષણ ઓછું હતું તો બાળાઓને શિક્ષણ મળી રહે અને એ શિક્ષણ માટે પ્રવેશ મેળવે ત્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તેમના માટે એમને ખૂબ જ સારો પ્રયાસ કર્યો કન્યાક્રમણી મહોત્સવ આપ્યો પ્રવેશોત્સવ આપ્યો આ ઉપરાંત વિદ્યાલક્ષ્મી બોન્ડ પણ એમને આપેલા જે દીકરી પ્રાથમિક ધોરણમાં પહેલાં ધોરણમાં પ્રવેશે તો એમના જે ગામડાઓમાં શિક્ષણ પ્રમાણમાં નીચું હોય એ જગ્યાએ વિદ્યાલક્ષ્મી બોન્ડ આપી અને બાળા છે એ દીકરી છે એ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ત્યાર પછી એમને એ જે બોન્ડની રકમ છે એને વિદ્યાલક્ષ્મી સ્વરૂપે એમને મળે આ રીતે પણ એમને પ્રયત્ન કરેલા શિક્ષણમાં ઉપરાંત પણ ઘણા બધા નવા પ્રયોગો નૂતન પ્રયોગો છે એ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન થયેલા અને એનો લાભ અત્યારે શિક્ષણમાં મળી રહ્યો છે આ એક શિક્ષક હતા અને કહી રહ્યા હતા કે જે શિક્ષણ નીતિમાં તેમને ખૂબ જ ઉમદા કાર્યો કર્યા છે અન્ય જે મોરબીના નાગરિકો છે તેની સાથે આપણી સાથે જોડાયેલા છે એમને પૂછીએ કે તેઓ નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ કઈ રીતે ઉજવવા માગશે જી આપનું નામ કિરીટભાઈ દેકાવડિયા કિરીટભાઈ હું તમને વાત કરું તો આજે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે આપ કઈ રીતે એમને ઉજવવા માગશો નરેન્દ્રભાઈ મોદીની આમ તો વાત કરીએ તો એ આર એસ એરએસના નાની ઉંમરથી સ્વયંસેવક હતા અને નાની ઉંમરથી જ એને ખૂબ સેવાના કામો કર્યા છે અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ ઘણા સમય રહ્યા અને હાલ સાત વર્ષથી આ વડાપ્રધાન પણ છે તો ગુજરાત અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે એમને ખૂબ પ્રયત્નો કર્યા છે એટલે નરેન્દ્ર મોદી સાહેબને આપણે મોરબીની જનતા વતી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ખૂબ આગળ વધે અને દેશની ખૂબ સેવા કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અન્ય નાગરિક પણ આપણી સાથે જોડાયેલા છે તેમને હું એક પ્રશ્ન પૂછીશ કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ છે તેનું વ્યક્તિત્વ કેવું છે મારું નામ મારું નામ પ્રદીપ કુવાડિયા છે વ્યવસાય શિક્ષક નરેન્દ્ર મોદી સાહેબનું વ્યક્તિત્વ કહું તો અમાપ વ્યક્તિત્વ છે અખૂટ વ્યક્તિત્વ વ્યક્તિત્વ છે તેમનું અમૃત ઘાયલ સાહેબની એક પંક્તિથી હું શરૂઆત કરીશ તો મિલન સારદાના જવલ્લે મળે છે ફરીશ તો પુરાના જવલને મળે છે એવા ભારતના ભાગ્ય વિધાતા ગુજરાતના ભાગ્ય વિધાતા એવા નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ સારા વક્તા ખૂબ સારા કેળવણીકાર ખૂબ સારા સેવાભાવી તરીકે એમણે ખૂબ સારી સેવાઓ કરી છે અમને વ્યક્તિત્વ છે એ અનેરું છે અને ખૂબ સારું વિરાટ વ્યક્તિત્વ છે નાગરિકો નાગરિકોનું પ્રેમ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં ભાજપ દ્વારા અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બોતેરમાં જન્મદિવસ નિમિત્તે મેઘાણી નગર ભાર્ગવ રોડ ઉપર આવેલા મારુતિ જ્વેલર્સ દ્વારા